ગંગા સતીના ભજન ભજન નંબર છે એકાવન ભજન છે કલિયુગ આવ્યો કારમો કલિયુગ આવ્યો કારમો રે તમે શુંજો નર ને નાર રે ભક્તિ ધર્મ ને માહે લેપાશે ભક્તિ ધર્મ માહે લેપાશે રહેશે નહીં તેની મર્યાદા રે ગુરુજીના કહેવા ચેલા નહીં માને ને ઘેર ઘેર જગાવશે જોત રે નર ને નાર મળી એકાંતમાં બેસે ને રહેશે નહીં આતમની ઓળખાણ રે વિષયના વેપારમાં ગુરુજીને વામશે ને જૂઠા હરશે નરને નાર રે આદિ ધર્મની ઓથ લેશે ને નહીં રાખે અલખની ઓળખાણ રે ભાઈ રે એકબીજાના અવગુણ જોવાશે ને કરશે તાણા વાણ રે કજિયા કલેશને વૃદ્ધિ થશે ત્યારે નહીં આવે ધણી તેને દ્વાર રે સાચા મારા ભાઈલા લખારાધે ને ધણી પધારે એને દ્વાર રે ગંગાસતી એ બોલ્યા ને તમે કરજો એવા સાચા કેરાનો સંગરે કળિયુગ આવ્યો કાર્મુ ગંગાસતી ગૃહસ્થ આશ્રમમાં રહીને અધ્યાત્મના માર્ગે ચાલ્યા છે તેમની અનુભવ વાણીને આપણે બધા જાણીએ છીએ એમની અધ્યાત્મની યાત્રાના દર્શન તેમના પર બાવન ભજનોમાં થાય છે તો પોતે પરમપદ સુધી પહોંચીને બીજાને પહોંચાડવાનો પૂરો પ્રયાસ કર્યો છે અને માર્ગે ચાલવાવાળા ઉપર ઘણો જ ઉપકાર કર્યો છે તમામ શાસ્ત્રોનો સાર એમને બાવન ભજનમાં સમાવેશ કરી આપ્યો છે તો શાસ્ત્ર જેમ આપ આજ્ઞા આપે છે કે વિધિ નિષેધની એવી જ રીતે પાનબાઈ માધ્યમ રાખીને ઉપદેશ આપતા રહ્યા છે પૂર્ણતા સુધી પહોંચવાની વાતો શાનમાં સમજાવી છે જેને ગીતામાં ગુઢાર્થ જ્ઞાન કહે છે તેનું જે રહસ્ય છે જે વેદોનો અંત ભાગમાં તેમને વેદાંત કહેવામાં આવે છે જેના અધિકારી બધા હોતા નથી એવું જ્ઞાન ઉત્તમ જ્ઞાન પાનબાઈને ઝીણવટથી સમજાવીને આપતા રહ્યા છે તો એને ચોખવટ પણ કરી છે કે જે અધિકારી હોય તેને આપું જેની પાત્રતા નથી તેને કદાપી ન આપું એવી ભલામણ કરી છે તો જ્ઞાનની પરંપરા અને ગુરુની પરંપરા ટકાવવા માટે શું જવાબદારી છે તે સમજાવ્યું છે તે પણ વેદ પુરાણનું ઉદાહરણ આપીને શાસ્ત્ર વિરુદ્ધ ક્યાંય પણ વાત નથી કરી અને સટ દર્શનનો સાર બતાવ્યો છે વેદ પુરાણમાં જે કાંઈ વર્ણન આવે છે તે આ સૃષ્ટિના જીવો માટે છે અને તેમાં સંસારી માટેના જે વિધિ વિધાન છે સંસારમાંથી સાર લેવા માટે સુખી થવા માટે અને સંસારમાં કેવી રીતને રહેવું તેના બધા જ વિધિ વિધાન વેદ પુરાણમાં છે અને સંસારના બંધનમાંથી કેવી રીતે મુક્ત થવું તેનું પણ વિધિ નિષેધનું વર્ણન આવે છે તેમાંથી આવા મહાપુરુષોએ સાર કાઢીને પોતાના જીવન સાથે વણીને તેનો અનુભવ કરીને પછી સંસારના અજ્ઞાનની જીવો અજ્ઞાની જીવો દુખી જીવો પર કરુણા કરી છે જીવન કેવી રીતના જીવવું જોઈએ એના માટે ઉપદેશ આપ્યો છે તો જેના આવા ઉપદેશ ગ્રહણ કર્યા છે જેને ઉપદેશ ગ્રહણ કર્યા છે તે પરમ સુખી થયા છે એટલે ગંગા સતી એ જ રીતના ગ્રસ્તમાં રહીને સાધના અભ્યાસ ભક્તિથી ભરપૂર રહીને એક સાચા સાધુ સંત બની ગયા આવા સાચા પરમ જ્ઞાની જેને ત્રિકાળ જ્ઞાની કહે છે તે ભૂત વર્તમાન અને ભવિષ્યને જાણવાવાળા છે તેઓ એ પરમ સત્યને જાણીને સત્યને સમજીને પછી ભૂતકાળનું પણ વર્ણન કર્યું છે અને આગળના મહાત્માઓ કેવા હતા અને વર્તમાનને જાણીને ચાલવાવાળા ભક્તિ અભ્યાસનો એ કેવા કેવી રીતના રહ્યા છે એનો અભ્યાસ ઉપદેશ આપ્યો છે અને ભવિષ્યમાં અધ્યાત્મ કેવું રહેશે તેનું વર્ણન કરે છે તો અધ્યાત્મ માર્ગ એ ગુરુ અને શિષ્યનો સંબંધથી ચાલતો આવ્યો છે શરૂઆત ગુરુ શિષ્યથી થાય છે અને પૂરીપણે એ જ સંબંધથી થાય છે અંતમાં ગુરુ શિષ્ય એકરૂપ બની જાય છે લક્ષ્ય સુધી પહોંચી જવાય છે આવો માર્ગ છે અને આવી એની પરંપરા રહી છે પરંતુ યુગ પરિવર્તન છે બધું જ બદલાતું રહે છે પરમાત્મા સિવાય કોઈ પણ વસ્તુ અહીં એક સરખી રહી નથી અને રહેવાની પણ નથી આવો પ્રકૃતિનો નિયમ છે તેની વાતો પુરાણોમાં અનેક જગ્યાએ વર્ણન આવે છે દ્વાપર યુગમાં પુરાણોની રચના થઈ છે ત્યારે ભગવાન વ્યાસે તેની રચના કરી છે તેમાં ભગવાન પુરાણ તેમાં ભાગવત ભાગવતપૂર્ણા છેલ્લે લખ્યું અને છેલ્લે કલિયુગનું વર્ણન કર્યું અને આગળ ભગવાનની કથાઓ દ્વારા સતયુગ તેતાયુગ અને વર્તમાન દાપરની યુગની વ્યાખ્યા ભગવાન અવતારોને લઈને કરે છે તો છેલ્લે ભાગવતમાં જે કલિયુગનું વર્ણન કર્યું છે અને એ જ રીતના ગંગા અહીં હવે કલિયુગ આવી ચૂક્યો છે એમ કહીને તેનું વર્ણન કર્યું છે તો અધ્યાત્મના કલિયુગમાં ગુરુ અને ચેલા કેવા હશે તેની વાત આવે છે તો સામાન્ય વ્યક્તિને વાત નથી કરતા કારણ કે ગંગા સતીએ અધ્યાત્મ માર્ગ પર ચાલવા વાળાને ઉપદેશ આપે છે તો અધ્યાત્મ સાથે જેનો સંબંધ છે સાચો કે પછી ખોટો પણ તેનો દેખાવ અધ્યાત્મ જેવો છે તેની વાત કરે છે અને કલિયુગમાં તો સાચા અને ખોટા જોવા મળશે આ બાબતમાં કલિયુગને ઘણો જ કારમો કયો છે કલિયુગ આવ્યો કારમો તમે સુણજો નરની નાર ભક્તિ ધર્મને માહે લેપાશે રહેશે નહીં તેની મર્યાદા ભારત ગંગા સતી આગળના બધા જ ભજનોમાં ધર્મની વાતો કરતા આવ્યા છે જે ધાર્મિક વ્યક્તિ છે એમને કેવી રીતના રહેવું જોઈએ એના માટેનો આ ગંગા સતીનો સંદેશો છે ધર્મના ચાર ચરણ છે સતયુગમાં ધર્મના ચાર ચરણ હતા તેતા યુગમાં ત્રણ થયા દાપર યુગમાં બે રહ્યા અને છેલ્લે કલિયુગના પ્રવેશમાં ત્રણેય ચરણ કપાઈ ગયા છે અને ધર્મ એક ચરણ ઉપર રહ્યો છે ધર્મ દુઃખી છે વ્યાકુળ છે ત્યારે રાજા પરિક્ષિતને દયા આવીને ધર્મને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ કલિયુગનું રાજ હોવાથી રાજા પરિક્ષિત જેવા ધાર્મિક રાજા પણ તેમાં ફાવ્યા નહીં ધર્મને સંભાળી ન શક્યા કલિયુગના ભોગ બન્યા કલિયુગ રાજાને ચમત્કાર બતાવી દીધો આવો ભયંકર કલી આજે પૃથ્વી પર રાજ કરી રહ્યો છે ત્યારે ધાર્મિક વ્યક્તિને પરેશાની ઊભી થવાની જ છે કલી ધર્મ ઉપર જ પ્રહાર કરે છે એ પણ એમ એ એમનું જ કામ છે અને એ એ જ કામ કરે છે એટલે ગંગા સતીએ જે ધર્મના નામે ચાલવાવાળા કોણ કેવા છે તેની ચર્ચા કરે છે તો સાચા ખોટાનો ભેદ બતાવ્યો છે જે ખોટા છે તેનાથી સાવધાન કરે છે કારણ કે કલિયુગ કારમો છે તેમાં સાચા ક્યાંય જોવા નહીં મળે માટે સાવધાન થવાનું છે સમય ખૂબ ખરાબ આવી રહ્યો છે બધી જ જગ્યાએ છેતરાવાનું રહેશે કોઈ કોઈનું નહીં રહે બધે જ કાગડા કાળા હશે કોના શરણમાં જવું આવી પરિસ્થિતિ હશે કારણ કે ભક્તિ કે ધર્મ બધું જ છેતરપિંડીમાં ચાલશે કોઈની મર્યાદા રહેશે નહીં કોણ સાધુ કોણ સંત કેવી ભક્તિ કેવો ધર્મ કોઈ માનવા તૈયાર નહીં હોય જ્ઞાનને અજ્ઞાનમાં ભેળવશે અને અજ્ઞાનને જ્ઞાન સાથે રાખી પાખંડીઓ ધંધો બનાવી લોકોને છેતરશે ખોટાને સાચા માનવામાં આવશે અને સાચાને ખોટા ધર્મ આવી રીતના લેપાસ જશે કોઈ પણ જાતની મર્યાદા રહેશે નહીં આવો હશે કળીજુગ કારમો તો ગંગા સતી સાવધાન કરે છે ભજન એકાવન ભાગ બીજો પંક્તિ બીજી ગુરુજીના કહેવા ચેલા નહીં માને ને ઘેર ઘેર જગાવશે જોત નર ને નારી મળી એકાંતે બેસશે નહીં રહે આતમની ઓળખાણ ગુરુએ બતાવેલા માર્ગે ચાલી શકે એ જ સાચી ભક્તિ કરી શકે છે પરંતુ કલિયુગમાં એવું ક્યાંય જોવા નહીં મળે બાકી બધી જ જગ્યાએ કલિયુગનો પ્રભાવ દેખાશે ચેલા ગુરુજીનું કહેવું માનશે નહીં કંઠી બંધાવશે અને પછી પોતાની મનમાની કરશે તો ગુરુની આજ્ઞાનું પાલન એવાને જરા પણ ગમશે નહીં પોતપોતાને મોટા મહાત્મા સમજીને પૂજાવાની આશાએ ઘેર ઘેર જ્યોત જગાવશે આવા અધૂરિયા કલિયુગમાં ઘણા ઊભા થશે ભક્તિની વાતોને સત્સંગના બહાને નરનારી એકાંતમાં બેસવાનો લાભ ઉઠાવશે દેહધારીને એકાંતમાં સ્ત્રી પુરુષને ન બેસવું જોઈએ ધર્મશાસ્ત્ર ના પાડે છે તો એકાંત એ કામનો બાપ છે આવા એકાંતમાં આત્માની ઓળખાણ ક્યાંથી થાય એટલે જ્યાં કામ છે ત્યાં રામ નથી એટલે ગંગા સતી કહે છે કે રહેશેની આત્મની આત્માની ઓળખાણ આ વાત પ્રથમ કરી લેવી કારણ કે લગભગ બધી જ જગ્યાએ ભક્તિના નામે આડંબર જોવા મળે છે તો પંક્તિ ત્રીજીમાં કહે છે કે વિષયના વેપારમાં ગુરુજીને વામશે ને જૂઠા હરસે નરને નાર રે આદિ ધર્મની ઓથ લેશે ને નહીં રાખે અલકની ઓળખાણરી જૂઠા નરનારીની વાત કરી છે જે વિષયોથી ભરેલા છે ગુરુજી પાસે આવીને વાતો વિષયોની જ કરશે સાચા સમૃતિ ગુરુ પાસે આવીને સાચા સત્સંગની વાત કરવાના બદલે ધંધા ઉપાધિની વાતો કરશે વિષયો માટે આશીર્વાદ માંગશે પરંતુ ભગવાનની વાતોમાં કે સત્સંગમાં તેને જરાય રસ નહીં હોય ગુરુજીને બોલાવશે પગલાં કરાવશે પણ વાતો વિષયોની જ કરશે આવા આશે નરને ને નાર જે આદિ અનાદિ સનાતન ધર્મ સાચો છે તેના જ આશરે રહીને પાખંડીઓ ધર્મના નામે અધર્મ આદરશે વસ્તુને જાણવાનો પ્રયત્ન ક્યાંય જોવા મળશે નહીં અને ઉપર ઉપરથી દેખાવો હશે પણ અંદરથી અલખની ઓળખાણ હશે નહીં માટે ગંગા સતીએ આવા બાબતો ઉપર ધ્યાન આપવાની ભલામણ કરી છે અને સત્યની સમજણ પૂરેપૂરી રાખવાનું કહે છે પંક્તિ ચાર એકબીજાના અવગુણ જોવાશે ને કરશે તાણા વાણ કજિયા કલેશની વૃદ્ધિ થશે ત્યારે નહીં આવે ધણી તેને દ્વાર કલયુગમાં ભક્તિ દેખાદેખીની હશે સત્યની સમજણ નહીં હોય તેથી બધા લોકોના વ્યવહારમાં ભક્તિના આડંબરો જ જોવા મળશે આવી પરિસ્થિતિમાં અનેક દેવી દેવતાના કારણે ભેદ ઉભો થશે બીજું પોતાને મહાન સમજી લેશે બીજા એના બીજા એના સામે જેવા જોવા મળશે ત્યારે અંદર ઘણી ઈર્ષા થશે તેથી તેના અવગુણો જોવા મળશે બધામાં ભગવાન એક સમાન છે એ વાત ભૂલાઈ જશે અને પોતાને વધુ ને વધુ સારું લગાડવાનો ઉપાય કરશે અને તેમાં જ બધી જ જ્ઞાન નરતી શક્તિઓનો ઉપયોગ કરશે એટલે કજિયા કલેશ વધતા જશે આવી પરિસ્થિતિ આ કલિયુગમાં થશે ત્યારે ભગવાન ક્યાંય શોધ્યો નહીં મળે જ્યાં પરમાત્મા જ નહીં હોય ત્યાં તેના ગુણગાન ક્યાંથી ગવાય આમ સાચું ભજન ક્યાંય જોવા નહીં મળે અને કલિયુગમાં સાચું ભજન કરવાવાળાને ખૂબ સાવધાનીથી ચાલવું પડશે એ પંક્તિ પાંચ સાચા મારા ભાઈલા અલખને આરાધે ને ધણી પધારે એને દ્વાર રે ગંગા સતી એમાં બોલ્યા ને તમે કરજો સાચા કેરો સંગરે કલિયુગ આવ્યો કારમો જ્યાં સાચા ભક્તો રહે છે ત્યાં નિત્ય ભગવાનનું ભજન થાય છે અને જ્યાં સાચું ભજન થતું હોય જ્યાં આરાધના થતી હોય ત્યાં ભગવાન નિત્ય ભગવાનનો વાસ હોય છે અને જ્યાં ભગવાનનો વાસ હોય ત્યાં પછી કોઈ પણ જાતનો દંભ કે જૂઠ આડ નંબર હોતા નથી તેવા ભક્તોના ચરિત્રો અતિ પવિત્ર હોય છે તેવા સાચા ભક્તો જે કંઈ પ્રવૃત્તિઓ કરે છે તે ભગવાન માટે જ કરે છે ભગવાનની પ્રસન્નતા માટે જ કરે છે અને એવા ભક્તોને ભગવાનની ભક્તિમાં અતિ આનંદ આવે છે તેઓ આઠે પહોર આનંદમાં રહીને ભગવાનનું સાચું ભજન કરે છે આવા સાચા ભક્તો મળી જાય તો તેનો સંગ કરજો આ કલયુગમાં આવા સાચા સંતો મળવા અતિ દુર્લભ છે તેમ છતાં સાચાને સાચા મળી જાય છે આ સૃષ્ટિ ભગવાનની છે તેમાં ભગવાન બધાને મોકલે છે જેને જેવું જોઈએ એવું મળી જાય છે માટે ગંગા સતી કહે છે કે સાચાની શોધ કરજો અને તેનો સંગ કરજો તો ભગવાન સુધી પહોંચી જવાશે અથવા ભગવાન આપણે દ્વારા આવશે આ પરમ સત્ય છે હરિઓમ ભજન પચાસનું સંપૂર્ણ